નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે માનવ મગજને પૂર્ણ કર્યું, જેની અંદર આપણે એવું પણ ભણ્યા કે આ જે ચેતાપેશી એટલે કે જેની અંદર ખાસ મગજ અને કરોડરજ્જુ મુખ્ય ભાગ ભજવે છે, તો એનું રક્ષણ કેવી રીતે થાય. તો એના રક્ષણ માટે પણ એવી વાત કરી હતી કે મગજ કે જે ખાસ પ્રકારનું મસ્તક પેટી ધરાવે અને એની અંદર મસ્તિષ્ક આવરણ, ત્રણ પ્રકારના આવરણ હોય ને એની વચ્ચે ખાસ ફુગ્ગા જેવી રચનાની વચ્ચે પ્રવાહી ભર્યું હોય જેને મસ્તિષ્ક મેરુજળ કહેવાય. અને જે મગજને અચાનક જો કોઈ આંચકો આવ્યો હોય તો એની સામે રક્ષણ આપે છે. આ સિવાય કરોડરજ્જુની પણ ચર્ચા કરી કે કરોડરજ્જુ કે જેની રક્ષણ માટે ખાસ પ્રકારનું આપણા પીઠની અંદર, પીઠમાં કરોડ સ્તંભ આવેલું હોય ને એની વચ્ચે કરોડરજ્જુ રક્ષાયેલું હોય. આ પ્રાણીઓના હલનચલન પૂર્ણ કર્યા બાદ આપણે વનસ્પતિની અંદર હલનચલન શરૂ કર્યું હતું. તો વનસ્પતિના હલનચલન બે પ્રકારના હતા, એક વૃદ્ધિયુક્ત એટલે કે વૃદ્ધિ સાથે સંલગ્ન, વૃદ્ધિ આધારિત જેને કહેવાય, જેની અંદર આપણે વાત કરી હતી કે બીજનું અંકુરણ થવું એ વૃદ્ધિને આધારિત હોય. જેમ છોડ ઉગે એટલે એના જે પ્રકાંડ છે એ ઉપર તરફ વધે અને મૂળ છે નીચે તરફ, વૃદ્ધિને આધારે. પણ અમુક એવા પણ ગતિ હોય અથવા તો એવી પણ ક્રિયા હોય કે જેમાં વૃદ્ધિ મુક્ત હોય, જેનું એક ઉદાહરણ આપણે ભણ્યા છે, લજામણી. જો આ લજામણી જેના પર્ણોને સ્પર્શ કરો અને એનો પ્રતિચાર મળે, એની આખી આખી આ ડિટેલ આપણે ભણ્યા, જેની અંદર પર્ણના જે કોષો છે એ પોતાનું પાણીના પ્રમાણમાં પરિવર્તન કરે ને એના આધારે આકાર બદલે, એવી રસ વિશિષ્ટ રચના એમાં હોય કે અમુક છે એ પોતાનો પાણી સંગ્રહ કરે એટલે ફૂલી જાય અને અમુક છે પાણી દૂર કરે એટલે સંકોચાઈ જાય, આકાર બદલે અને એના આધારે પર્ણો છે એ સ્પર્શનો પ્રતિચાર આપતા. તો હવે એક નવો પોઈન્ટ ભણવો છે, વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન. લજામણીમાં જોઈએ વૃદ્ધિ મુક્ત હતું, એમાં વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નહોતો, પણ હવે વટાણાની અંદર વૃદ્ધિ આધારિત. તો કે વટાણાનો છોડ જે અન્ય વનસ્પતિ અને અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે અને આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. મિત્રો, જો વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ચડે છે, તમે ક્યારેક કોઈ વેલા જોયા હશે, વેલા એને સૂત્રો એટલે કે નાના નાના તાતણા હોય ને એ તાતણા અન્ય ઉપર આધારિત હોય, એટલે કે એ કોઈ સામે કોઈ શું કહેવાય બીંબ હોય, લાકડી હોય અથવા તો દોરી હોય અથવા અન્ય વનસ્પતિનું થડ હોય, ડાળી હોય, એની સાથે એની મદદથી ઉપર ચડે, એટલે કે એના જે સૂત્રો એટલે ખરેખર એક તાતણા જેવી રચના એને સૂત્રો કહેવાય, જે સંવેદનશીલ કોના માટે, સ્પર્શ માટે સંવેદનશીલ હોય. જ્યારે સૂત્રો કોઈ પણ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રના આધારથી દૂર રહેલો ભાગ એ ઝડપથી વૃદ્ધિ પામે છે. મિત્રો, આ સમજ્યા જેવી વસ્તુ છે. સૂત્રો જ્યારે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો જે પણ ભાગ છે એની વૃદ્ધિ ઝડપથી થતી નથી, એટલે કે જે એના સંપર્કમાં છે એની વૃદ્ધિ ઓછી થશે. પણ સૂત્રના આધારથી જે દૂર રહેલો ભાગ, એટલે કે થોડો દૂર રહેલો એ ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં વધારો એ સૂત્રને આધારની ફરતે વંટોળાય, એટલે કે જે વર્તુળાકાર વીંટળાય જવામાં મદદ કરે છે. એ લંબાઈમાં જે વધારો થાય ને એ સૂત્રને એની આસપાસ આમ વીંટળાઈ જાય, તમે જોયું છે કે આમ વીંટળાય વીંટળાઈ આગળ વધે, એમાં શું કરે છે, મદદરૂપ કરે છે. અને વટાણાના છોડની વૃદ્ધિ એક દિશી એટલે કે સદિશ હોય છે. આપણે ભૌતિક વિજ્ઞાનમાં ભણ્યા છો સદિશ ને અદિશ, એમાં પણ એ સદિશ હોય છે ને તે ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. ઉત્તેજના સામે કેવો, ધીમો પ્રતિચાર. આ ઝડપી નહીં, ઓલા લજામણીની જેમ તરત બીડાઈ નહીં જાય અથવા તો તરત વૃદ્ધિ નહીં પામે, ધીમો પ્રતિચાર આપે છે. એટલે
આ વૃદ્ધિ અથવા તો આ હલનચલન એ વૃદ્ધિ સાથે આધારિત છે, વૃદ્ધિ થાય છે આમાં. લજામણીમાં વૃદ્ધિ નહોતી થતી, એટલા માટે લજામણી એ વૃદ્ધિ મુક્ત ગણા છે, જ્યારે વટાણાની અંદર વૃદ્ધિ યુક્ત એટલે કે વૃદ્ધિ આધારિત હલનચલન જોવા મળે છે. આગળ વધીએ તો એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 7.2. નાની અમથી પ્રવૃત્તિ છે, સમજ્યા જેવી, જાણ્યા જેવી, શીખવા જેવી. એનો હેતુ છે કે વનસ્પતિમાં પ્રકાશાવર્તનનો અભ્યાસ કરવો. આ પ્રયોગ પણ તમે જાતે કરી શકો છો, તમારી ઘરે આ પ્રયોગ કરજો, તમને વધારે સમજ પડશે. થોડોક સમય માગશે, એક દિવસમાં અથવા તો એક કલાકમાં, પાંચ મિનિટમાં નહીં થાય, આના માટે થોડો સમય જોશે, પણ તમને આનો પરિણામ મળશે. કઈ રીતે તો જુઓ, તો સાધનો છે ફ્લાસ્ક, તારની જાળી અને એક તરફ ખુલ્લા પુઠ્ઠાનું બોક્સ. એક ફ્લાસ્ક જોઈએ છે, તારની જાળી જોઈએ છે અને એક તરફથી ખુલ્લા પુઠ્ઠાનું બોક્સ. તમને આવું બધું ન મળે તો કઈ વાંધો નહીં, હું તમને પછી કહું. પહેલા આ પ્રયોગ સમજીએ, પછી હું તમને તમારી ઘરે જે પ્રવૃત્તિ કરીએ એની વાતો કરું. તો પદાર્થમાં લઈયો, હું લેશો પાણી, 2 થી 3 તાજા અંકુરિત વાલના બીજ. વાલના બીજ તમને મળી શકે. હવે છે પદ્ધતિ, શું કરવાનું છે? તો કે એક શંકુ આકારના ફ્લાસ્કની અંદર પાણી ભરો. ફ્લાસ્ક એટલે ખબર ને, હમણાં તમને કહું, આકૃતિમાં આવશે. ફ્લાસ્કની ગ્રીવાને તારની જાળી વડે ઢાંકી દો. ફ્લાસ્ક એટલે ગુજરાતીમાં શું કહેવાય ખબર? ચંબુ. શું કહેવાય? ચંબુ. એને ઉપર સાંકડો એવો છેડો હોય એટલે એને ગ્રીવા કીધી છે. કોઈ પણ સાંકડા છેડા હોય ને એને ગ્રીવા કહેવાય. અને એને આપણે જાળી વડે શું કરી દેવાનું છે? ઢાંકી દેવાનું છે. હવે તાજા અંકુરિત 2 થી 3 વાલના જે બીજ છે એને તારની જાળી પર મૂકવાનું છે. તારની જાળી ઉપર મૂકો અને એક બાજુથી ખુલ્લા પુઠ્ઠા વાળું બોક્સ લો અને તેમાં આ ફ્લાસ્ક મૂકવાનું છે. એક બાજુ ખુલ્લું પુઠ્ઠું હોય એટલે કે એક બાજુથી ખુલ્લો હોય એવું પુઠ્ઠાનું બોક્સ લો અને તેને એ ફ્લાસ્કમાં મૂકો. જો અહીંયા તમારું પુઠ્ઠું છે અને એની અંદર તમે આ રીતના મૂક્યું છે, બરાબર. અને હવે બોક્સને બારીમાંથી આવતો જે સૂર્યપ્રકાશ એ બોક્સના ખુલ્લા ભાગ તરફ રહે તે રીતે બોક્સને ગોઠવો આ રીતના. અને શું થાય તેનું અવલોકન કરવાનું છે. મિત્રો અહીંયા જુઓ, આખે આખું બોક્સ છે ચારે બાજુથી, આ તો દેખાય એટલા માટે તમને આરપાર દેખાડ્યો. આ બોક્સ છે ને એની આ બાજુ ખુલ્લી છે, એક જ બાજુ. એટલે હવે થશે એવું કે તમે અહીંયા જો આ ફ્લાસ્ક છે, આ ચંબુ કહેવાય ખરેખર, અને એની ઉપર તમે તારની જાળી મૂકીને એની ઉપર તમે 2 થી 3 વાલના દાણા મૂક્યા છે અને નીચે શું ભર્યું છે? પાણી, બરાબર. અને હવે તમારે સૂર્યપ્રકાશ જે બાજુથી આવે એ બાજુ તમારો ખુલ્લો ભાગ રાખવાનો છે. અને હવે શું થાય તેના માટે અવલોકન કરશું. કેટલા દિવસ? 2 થી 3 દિવસ. મેં કીધું ને આ તાત્કાલિક નહીં થાય. તમે ધારો એમ એક દિવસમાં, એટલે સોરી, 5 મિનિટમાં, કલાકમાં કે 2 કલાકમાં નહીં થાય, આના માટે 2 થી 3 દિવસ અથવા અઠવાડિયું પણ જોઈએ. હવે ફ્લાસ્કને એવી રીતે ફેરવો કે તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ એ પ્રકાશથી દૂર ગોઠવાય. અને આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ ખેલેલ પહોંચાડ્યા વિના રાખી મૂકો અને પછી અવલોકન કરો. ફ્લાસ્કને, તમારો જે ફ્લાસ્ક છે એને પ્રકાશ તરફ રહેલો જે ભાગ છે એ પ્રકાશથી દૂર ગોઠવાય. અને આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ ખેલેલ પહોંચાડ્યા વગર તમારે મૂકી દેવાનું છે. ટૂંકમાં તમારે ફ્લાસ્કને દૂર રહેવાનું છે, બરાબર. અને હવે તમારે ખલેલ પહોંચાડ્યા વગર 2 થી 3 દિવસ મૂકી દો. અવલોકન કરશો તો ફ્લાસ્કની શરૂઆતની સ્થિતિ, હલો ધ્યાન આપજો,
શરૂઆતની સ્થિતિ એવી હતી કે પ્રરોહ એટલે કે આ ઉપરનો ભાગ, આ પ્રરોહ કહેવાય. આ જે ભાગ છે ને આ ભાગ પ્રરોહ કહેવાય, આ પ્રરોહ તંત્ર કહેવાય. નીચેનો મૂળ તંત્ર, પ્રરોહની અંદર પ્રકાંડ આવે, પર્ણ આવે, ફળ આવે, પુષ્પ આવે, જ્યારે આની અંદર માત્ર મૂળ જ આવે. જે પ્રકાશ તરફ વળે છે, પ્રકાશાનું વર્તન, અને જે પણ મૂળ છે એ પ્રકાશથી દૂર જાય છે. અવલોકન. હવે તમે ઘરે જો ટ્રાય કરવી તો તમારી પાસે કોઈ પણ કુંડુ હશે, એમાં કોઈ છોડ વાવેલો હશે, બરાબર આવું હશે જ, તો એવો એક કુમળો છોડ હોય અને એવું કોઈ કુંડુ હોય, એને તમારે બારી પાસે એવી રીતે મૂકવાનું છે કે બારીમાં એક જ બાજુથી પ્રકાશ આવતો એવી જગ્યાએ મૂકવાનું છે, અને સેમ આ રીતના મૂકી રાખવાનું છે. તમને કદાચ આમાં 2 થી 3 દિવસમાં પરિણામ મળ્યું, તમને અઠવાડિયે 10 દિવસે પરિણામ મળશે. તમે તમારે બીજે ક્યાંય નહીં, તમારા ઘરની બારીએ તમારે આ રીતનું કુંડું મૂકવાનું છે કે જેમાં એક બાજુથી પ્રકાશ આવવો જોઈએ થોડો, બાકી બધી બાજુ ઓછો પ્રકાશ અથવા બંધ હોવું જોઈએ. અને તમે જો આ રીતના કરશો તો તમને પણ આવું જ દેખાશે કે જે પ્રકાંડ હશે તરત જ કઈ બાજુ, તો કે સૂર્ય જે બાજુથી પ્રકાશ આવે છે તે બાજુ તમારું પ્રકાંડ એટલે કે પ્રરોહ હશે એ બાજુ વળશે, જ્યારે મૂળ છે એ પ્રકાશથી દૂર જાય છે. હવે જ્યારે ફ્લાસ્કની સ્થિતિ બદલવામાં આવે ત્યારે પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ જાય છે. તમે જો અહીંયા ફ્લાસ્કની સ્થિતિ બદલવાની છે, શું કરવાનું હતું હવે, તો કે તમારે હવે આને ઊંધું કરી નાખવાનું છે, બોક્સને કેવું કરી નાખવાનું હતું, ઊંધું. અને ત્યારે અહીંયા દિશા બદલાણી, હવે પ્રરોહ પ્રકાશથી દૂર જશે એટલે ઊંધી દિશામાં, અને મૂળ છે પ્રકાશ તરફ. પરંતુ થોડા દિવસ પછી પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર પ્રતિચાર આપે છે. શરૂઆતમાં આવું થશે પણ ફરીથી પાછું એ પ્રકાશ તરફ વળે છે. આમ કહી શકાય કે પ્રરોહ એટલે કે જે પ્રકાંડ છે ને, ધન પ્રકાશાનું વર્તન કહેવાય. ધન એટલે એના તરફ વળે એટલે ધન, અને મૂળ હંમેશા એની વિરુદ્ધમાં જ હોય એટલે એને કહેવાય ઋણ પ્રકાશાનું વર્તન. અને એ શબ્દને હવે પુરવાર કરવા માટે પ્રકાશાનું વર્તન હું કેમ કીધું, તો એના માટે આ શબ્દ ભણવો પડશે. આ વર્તન એ શું છે તો એને સમજીએ, તો કે વનસ્પતિના અંગમાં હલનચલન એ બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે, તેને આવર્તન કહેવાય. વનસ્પતિના અંગમાં જે હલનચલન એવું થાય, જોજો અહીંયા કહી શકાય કે વનસ્પતિના અંગમાં થતું જે હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય. યાદ રાખજો, કોઈ બાહ્ય ઉત્તેજના હોવી જોઈએ, બહારનું કોઈ ઉત્તેજના હોવી જોઈએ, અને સદિશીય એમાં દિશા હોવી જોઈએ. જો તમે પ્રકાશમાં ફરજિયાત દિશા આવી, પ્રકાંડ પ્રકાશ તરફ જ વધે અને મૂળ એનાથી વિરુદ્ધમાં જ વધે, દિશા છે એટલે એને કહેવાય આવર્તન. વ્યાખ્યા યાદ રાખજો, વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય અને તેને શું કહેવામાં આવે છે, આવર્તન. શું કહેવાશે, આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ આવર્તન કે જે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર અથવા તો પ્રતિભાવ કહેવાય, એ મારે સમજાવવાની જરૂર નથી. કોઈ પણ ઉત્તેજના એટલે કે તમને સીધી વાત છે કે કોઈ તમને એક અચાનક કોઈ તમને પાછળથી પીન ભોકાઈ દે, તો તમે જે આમાં જે આમ શું કહેવાય, તમારા આંખમાં અથવા તો તમારા મોઢા ઉપર કંઈક પ્રતિભાવ આવે, એ આ પીન ભોકાવી એટલી ઉત્તેજના થઈ, અને એની સામે તમે જે કર્યું એ શું કહેવાય, પ્રતિચાર પ્રતિભાવ. એમ અહીંયા વનસ્પતિની અંદર છે, તો કે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે, પ્રતિચાર અથવા તો પ્રતિભાવ. અને જો વનસ્પતિના અંગમાં વૃદ્ધિ થાય તો એ વૃદ્ધિ
માટે જે ઉત્તેજના પ્રેરતા પરિબળની વાત કરીએ મિત્રો, વનસ્પતિના અંગોમાં વૃદ્ધિ થાય પણ એ કોના આધારે? જે ઉત્તેજના પ્રેરતા પરિબળો એ દિશાની દિશામાં હોય, સોરી દિશા તરફ હોય તો એ ધન આવર્તન કહેવાય. ઉત્તેજના ની દિશા તરફ હોય એટલે કે ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય. હમણાં આપણે પ્રવૃત્તિની અંદર હમણાં જ કીધું કે પ્રકાંડ છે ધન પ્રકાશાનું વર્તન. હું કામ કારણ કે એની દિશા તરફ વૃદ્ધિ પામે, અને જો વિરુદ્ધ દિશા તરફ હોય તો એને શું કહેવાય? ઋણાવર્તન. એટલે કે ઋણ હું કામ કારણ કે જે પણ ઉત્તેજના, સમજો કે પાણી, તમે કોઈ પણ છોડને પાણી પાયું તો પાણી ક્યાં હશે? તો કે જમીનમાં. અને જમીન તરફ કોણ વધે? તો કે મૂળ. એટલે મૂળમાં પાણી માટે જો કહીએ તો મૂળ એ ધન આવર્તન કહેવાશે. કયું? ભૂ આવર્તન થાય, સોરી જલાનું વર્તન થાય. પણ એની સામે પ્રકાંડ તો કે પાણીની વિરુદ્ધ દિશામાં જ વધશે એટલે એ શું કહેવાશે? ઋણ. એટલે અહીંયા દિશા મહત્વની છે એટલે અહીંયા કીધું છે સદિશીય. આ ઉત્તેજના બહારની હોવી જોઈએ એટલે બાહ્ય, એની સામે હલન ચલન કરવાનું છે, અને સદિશીય એટલે કે દિશા હોવી જરૂરી છે. આગળ વધીએ તો કે ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા હોઈ શકે? યાદ રાખજો, વનસ્પતિમાં એવા બાહ્ય કયા પરિબળો હોય? હમણાં કીધું કે સદિશીય, ઓકે એની વાત કરી કે ધન અથવા ઋણ. તો કયા કયા પરિબળો હોઈ શકે? પ્રકાશ, પેલો પોઈન્ટ જોયો. બીજું ગુરુત્વાકર્ષણ, બીજું ગુરુત્વાકર્ષણ. ત્રીજું પાણી. ચોથું રસાયણ. અને છેલ્લું છે સ્પર્શ. આ પાંચ પરિબળો છે કે જે વનસ્પતિને બાહ્ય ઉત્તેજના આપી શકે, એટલે કે બાહ્ય ઉત્તેજનાઓ કહેવાય ને જે એને હલનચલન કરાવે છે. તો તમને એવું થશે કે આમાં જમીન તો ન આવી, જમીન એટલે જ તે ગુરુત્વાકર્ષણ. ભૂ, આને કહેવાય પ્રકાશાનું વર્તન, પ્રકાશાવર્તન. આને કહેવાય ભૂ આવર્તન, આને કહેવાય જલાવર્તન, આને કહેવાય રસાયણાવર્તન, આને કહેવાય સ્પર્શાવર્તન. હવે વનસ્પતિના અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકારો યાદ રાખજો. હમણાં જે હું બોલ્યો એ જ પ્રકાશાનુવર્તન અથવા તો પ્રકાશાવર્તન, જેને અંગ્રેજીમાં કેવું હોય તો ફોટોટ્રોપિઝમ. આવર્તનને ખરેખર ટ્રોપિઝમ કહેવાય અને પ્રકાશ એટલે ફોટો, ફોટોટ્રોપિઝમ. તો એના વિશે ભણીએ, બહુ સરસ મજાની પોઈન્ટ છે. તો યાદ રાખજો, પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશન વર્તન કહેવાય. મિત્રો, હવે એક વાત કહું તમને, આ બધાની વ્યાખ્યા આવશે, પ્રકાશની આવશે, ગુરુત્વાકર્ષણની આવશે, પાણીની આવશે, રસાયણની આવશે ને સ્પર્શની આવશે. તમારે માત્ર અહીંયા એક વ્યાખ્યામાં અહીંયા બદલી નાખવાનું એટલે બધા એમ વ્યાખ્યા બની જાય. જો એ પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે હોય તો એને પ્રકાશ આવર્તન કહેવાય, અહીંયા ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા સ્વરૂપે હોય તો એને ભૂ આવર્તન કહેવાય, પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે હોય તો એને જલાવર્તન કહેવાય, રસાયણની પ્રતિક્રિયા સ્વરૂપે હોય તો રસાયણ આવર્તન કહેવાય, સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે હોય તો સ્પર્શાવર્તન કહેવાય. પાંચે પાંચ વ્યાખ્યા એટલીમાં સમજાઈ ગઈ. તો આ પાછું યાદ રાખજો, ભણીએ. ચાલો, પ્રકાશ આવર્તન. હમણાં જ ભીણે આકૃતિ જોઈને ખબર પડી જશે કે આ પ્રવૃત્તિ તો જસ્ટ હમણાં જ કરી એ જ છે. તો કે મૂળ તંત્ર પ્રકાશથી વિરુદ્ધ દિશામાં એટલે એને કહેવાય ઋણ પ્રકાશાવર્તન, અને પ્રકાંડ જે પ્રકાશની દિશામાં એટલે એને કહેવાય ધન પ્રકાશાવર્તન. જો બે પરિબળોની અહીંયા વ્યાખ્યા પૂરવાર થઈ. આવર્તનમાં બે વાત કીધી કે એક તો દિશા હોવી જોઈએ, આવર્તન હોવી જોઈએ. ઉત્તેજના બાહ્ય કઈ છે? તો કે પ્રકાશ. અને દિશા તો કે જુઓ, એક છે સદિશ અને એક છે અદિશ, સોરી એક ધન આવર્તન કહેવાશે, એક છે ઋણ આવર્તન કહેવાશે. આગળ વધીએ તો હવે છે ભૂ આવર્તન. ભૂ એટલે જીઓટ્રોપિઝમ. જીઓટ્રોપિઝમ, જીઓ એટલે ગુરુત્વાકર્ષણ થયો,
તો હવે આગળ વધીએ તો જો વ્યાખ્યા હમણાં કીધી એની એ બની ગઈ છે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહેવાય. વ્યાખ્યા તો સમજાય જ ગઈ. તો આકૃતિ જુઓ. હવે મને કયો જમીન તરફ કોણ વધે? તો કે મૂળ. અને જમીનની વિરુદ્ધ કોણ જાય? તો એને કહેવાય પ્રકાંડ. એટલે કહેવાય મૂળતંત્ર ધન ભૂઆવર્તન અને પ્રકાંડ ઋણ ભૂઆવર્તન. આગળ વધીએ. જલાવર્તન, હાઇડ્રોટ્રોપિઝમ. શું શબ્દ છે? હાઇડ્રોટ્રોપિઝમ. તો પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને શું કહેવાય? જલાવર્તન. તો જુઓ, મૂળતંત્ર એ ધન જલાવર્તન કહેવાય અને પ્રકાંડી ઋણ જલાવર્તન કહેવાય. એવી રીતે રસાયણાવર્તન, કેમોટ્રોપિઝમ, પરીક્ષામાં આવી શકે. ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહેવાય. વ્યાખ્યા તો સમજાઈ ગઈ છે. તો આ જો આકૃતિ જરા જોજો. આ વસ્તુ આપણે ભણી ગયા 8મા ધોરણમાં. યાદ કરો, ફલન ક્રિયા, પરાગનયન બાદ જે ફલન ક્રિયા, તો અહીંયા જો વ્યાખ્યામાં આવે, એટલે ઉદાહરણમાં આવે છે. ફલનની પ્રક્રિયામાં પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફની વૃદ્ધિ. અહીંયા પરાગ નલિકાની પરાગ વાહિની, આ વાહિની છે, એની અંદર અંડક, અહીંયા અંડક છે, એના તરફ વૃદ્ધિ, એને કહેવાય રસાયણાવર્તન. આ રસાયણ છે ને, એના લીધે આ જે છે ધીમે 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 અહીંયા વૃદ્ધિ પામીને અહીંયા સુધી પહોંચે છે, એને શું કહેવાય? રસાયણાવર્તન. અને છેલ્લું છે સ્પર્શાવર્તન, થિગ્મોટ્રોપિઝમ. આધારના સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે, કોઈ પણ આધાર હોય એના સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલન. એટલે કે કોઈ થાંભલી હોય, કોઈ વૃક્ષ હોય, અન્ય બાજુમાં કોઈ લાકડી હોય, એના જે અથવા તો દોરી હોય, એ આધાર કહેવાય ને, એની સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે. એટલે જો અહીં છે તો કે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકાર વીંટળાય, એને એને ધન સ્પર્શાવર્તન કહેવામાં આવે. જો આ રીતે કુંતલા ગયા એટલે કે આ રીતે આ આ જે છે ને, આને આપણે ઓલા સૂત્રો કહેતા થયા છે. તો આ વાત થઈ બધા જ પ્રકારના આવર્તનની. તો બહુ ઈઝી છે. તો આજ માટે આટલું, પછી ફરીથી મળીશું. અસ્તુ. Thank you.